स्तंभ पोपट बेटर तुम जो दिया जो जो तेरा भाई से ये नारियल के ये टेबल पर बैठे तो हेलो मित्रों बधा मित्रों ने स्वागत छे एक नवा वीडियो में। तो अत्यारे अमे जई रह्या छे माताजी ना मंदिर वेलण सोळे माता नो मंदिर छे अमारे। तो ना काजीनी ओलू हूँ तू निवेदता तो काजली ने निवेदता ने तो इने आ मोढा छे ने डागा निकळ्या था तो निवेद मेने लसे तो अमे निवेद करवा जई रह्या छे ने अमारो भाणियो छे आयुष आपो अमारो भेगो आववानो छे ने अमारा मोटा बेन छे काजल बेन। हाय सर लग्न छे आ अमारे અમારા ભત્રીજાના તો આપણે કાજલબેન ને એ બધા પધાર્યા છે અહીંને આયુષને લઈ જવાનું છે હા ધરાવું ને મારા કેને એમ છે હાય કહી દે કે લાઈક કરો કે તો કરી તો અત્યારે સવારના 10:30 વાગી ગયા છે કેમ કે હું મોડો ઉઠ્યો તો 9 વાગે ઉઠ્યો તો તો થોડુંક મોડું થઈ ગયું તો 10:30 વાગી ગયા છે તો હવે જા હું ને પાછા આવ્યું તો બપોર થઈ જાય। वीडियो में बना रहो ने वीडियो गमे तो लाइक करजो शेयर करजो ने सब्सक्राइब करवानुं भूलता नहीं ने पाछला बधा वीडियो में तमारो फूल सपोर्ट छे आवो नवो सपोर्ट आप्या करो। जय माताजी बधा मित्रों ने। तो काजे तैयार थई गई हालो तो जोई ले तो आ छे अमारी टार्ज़न हवे टार्ज़न लईने आगळी निकळवाना छे फटाफट અત્યારે અમે ફાઇનલી નીકળી ગયા છે ટાર્ઝનમાં બેઠીને અને કાજીને આપણે આયુષ ને બધા બેઠા જો तो मित्रों घरे थी थोड़ा गुतावल में निकली गया था तो नारियल भूलाई गया था तो अहीं दुकान छे ना त्यां आगळी नारियल लेवाना छे लूको आगळी नारियल सूली दे कायुष बेल तो करी तो मित्रों अत्यारे फाइनली अमे मंदिरे पहुंची गया तो नारियल ले बधुं लई लीधुं छे आयुष ओय हाल मोबाइल लईने अहींया अंदर माताजीनुं मंदिर छे જો આ માતાજીનું મંદિર છે સોળીમાનું મોટું બધી તમે જોઈ રહ્યા છો ઘણા બધી લોકો અહીંયા તો મિત્રો અહીંયા નારિયેલ ભંગવાનું ઓલું છે સ્ટેન્ડ છે બધા ભાંગો આયુષના કંબે પોપટ બેટર તમે જોઈ રહ્યા છો જો તો મસ્ત નો પોપટ છે આયુષ આયુષ કેવી મજા આવી ભાઈ બીક લાગે તો મિત્રો અત્યારે માતાજીના ફાઇનલ દર્શન કરી લીધા આપણે
આ સોળે માતાનું મંદિર છે એનું લોકેશન છે આપણે વેલણ, વેલણના અહીંથી 1 કિલોમીટર થાય એટલે રસ્તામાં આવી જાય, 1 કિલોમીટર અહીંથી વેલણ થાય તો ના રસ્તામાં આવી જાય. તો અત્યારે મેં દર્શન કરી લીધા છે ને કાજલ આંબે બેઠીશ માતાજીનું મંદિરે. તો હવે આગળ અહીંથી આમ સીધા પીર બાપા જાઉં ને આ દર્શન કરીને પછી ઘરે નીકળી જાઉં. થઈ ગયા દર્શન? હે અવારમાં 9 વાગે ઉઠે ને પછી હવે જાવું છે અત્યારે તો ઘેર 10:30 વાગી ગયા. પછી પાછા નાથી નીકળ્યા તો થોડુંક મોડું થઈ ગયું ને આયુષને ઓલા લોકો વેફર આપી દીવવાળા અહીંયા મેન્ટા લઈને આવે છે ને તો એને ભાઈને વેફર આપી હતી, વેફર કહેજો. તો ચાલો હવે નીકળીએ આપણે પીર બાપાએ. તો મિત્રો આ છે જનનશા પીરની દરગાહ. અહીંયા સોળે માતાના મંદિરે આવો તો આ દરગાહ છે, ત્યાં પણ આવજો બધા. જો આ દરગાહ છે, ઓલો પર એક બોટ આવી છે, જાતો આવી બોટ બતાવી જાય તો બસ. મિત્રો અહીંયા એક કુકડો છે, આ કુકડાને શું કહેવાય હું કમેન્ટ કરી દઉં, મને તો ખબર નથી. તો મિત્રો અહીંયા દરિયાનું સરસ મજાનું લોકેશન છે, તમે ક્યારેક આવો માતાજીના મંદિરે તો અહીંયા તમે આવજો જરૂર, એક નંબર લોકેશન છે, કંઈ ઘટે નહીં. આયુષ ભાઈ ના આવું ને, ધોતો પાણી કેમ છે? જજે નાવા. વાવ મજા આવે, બહુ મજા આવે, બહુ મજા આવે. બેક 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 બેક. તો મિત્રો અત્યારે આ ભાઈ છે એ નારિયેલ ગેસ મારી પાસે લાસ્ટ પીડાવી, અહીંયા અનુભવભાઈથી વેચાતી લાસ્ટ લીધી, ફોડી આ છે નારિયેલ ભાંગ દીધું, સમસ્યું સમસ્યું નારિયેલ સાઈઝ ભરણો દીધું. રસ્તામાં દેખી જોયું કે મારે લાસ્ટ પીવી, મેં એક સોડા લઈ લીધી ને કાજી એમને એમ બેઠીશ. તો મિત્રો અત્યારે ફાઇનલી અમે આવી ગયા ઘરે, આયુષને આ હુઈ ગયો તો ગાડીમાં અને માન માન ઘેર પીગાડ્યો. આપણે કાજલ બેન ને મોબાઈલમાં બધા જોઈએ છે, તેજન બેન તો કાઈમી ના આવે આપણી ઘેર. સસરા નું ગામ અહીંયા અમારા ગામમાં ને ગામમાં જ છે એટલે ડાયરેક્ટ એના ઘેર કામ પતાવી ને ડાયરેક્ટ અહીંયા હોય. મમ્મી આપણું કામ કરી બેન તો બધું કામ કરે. હા તને પણ લઈ લઉં, અમારો નાનો ભણ્યો છે ને અમારો મોટો ભણ્યો છે, આ કાજલબેન નો દીકરો છે ને આ છે ને તેજલબેન નો દીકરો છે, બે ભણ્યા, બે એટલા તોફાની છે ને કવરાવીને ખાઈ જાય એવો, તો આ બહુ મોટો તોફાની છે આ. તો મિત્રો આજે મંગળવાર છે, ઘરે લાઈટ પણ નથી, ઘરના બધા ભાગી ગયા, મારા કાકાના ઘરે, મારા કાકાને ઘરે આણું રાખેલ છે તો બધા આણામાં ભાગી ગયા, હું ને કાજલી ઘરે, કાજલીને કાલે એના ઘરેથી લઈ આવી અને ઘરે મૂકી આવી હતી બીજી રોકાણી, પછી અહીંયા બાજુમાં મારા ભત્રીજાને લગ્ન છે તો એને હું લઈ આવી પાછી હોઈ જાય. ને ભાઈ ઘણા લોકોની બધાની તમારા બધીની કમેન્ટ આવતી હતી કે ભાઈ દરિયાના વિડીયો ક્યારે આવશે, તો દરિયાના વિડીયો 4-5 દિવસ પછી આવી જાય, 4-5 દિવસ પછી હું જવાનો છે દરિયામાં એટલે ફટાફટ દરિયાનો વિડીયો નાખી દઈ, તમે બધા ટેન્શન ના લેતા, જેમ સપોર્ટ આપો એમ સપોર્ટ આપતા રહો એટલે દરિયાનો વિડીયો ફટ દેખીને આવી જાય. ને જે બધા ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઇબ કરી દેજો એટલે અમને વિડીયો બનાવવાની મજા ને તમને વિડીયો જોવાની મજા આવે. ચલો ભાઈ થેન્ક યુ.